नमस्कार विद्यार्थी मित्रों, नीलकंठ विद्यालय ऑनलाइन एज्युकेशन में आपनु स्वागत। आज आप धोरण 6 विषय सामाजिक विज्ञान के जेमा चेप्टर नंबर 9 आपनु घर पृथ्वी जेमा आपणे नेक्स्ट 3 लेक्चर अभ्यास करी चूक्या छीए। आज लेक्चर नंबर 4, तो नेक्स्ट लेक्चर में आपणे अभ्यास करियो बधाई छे ग्रहो विषय आपणे माहिती मेळवी, उल्का विषयनी माहिती मेळवी, नक्षत्रों विषयनी वात करी। हवे त्यारबाद आपणे छेले वात करेली हती के आ तो अत्यार सुधी आपणे जे चर्चा करी 3 लेक्चरनी अंदर ए बधी आपणी सौर परिवारनी वात हती, बराबर। तो हवे सौर परिवारनी अंदर जे काय ग्रहो छे एना विषे आपणे माहिती मेळवी, पण हवे आपणे રહી છી જ્યાં આપણો વસવાટ જ્યાં આપણે કરી છે એ પૃથ્વી, બરાબર, એના વિશે આપણે વાત કરવાની છે। તો પૃથ્વીનું સ્થાન અને એનો કેવો આકાર છે એના વિશેની માહિતી આજે આપણે મેળવવાની છે। તો જોઈએ કે આપણે સૂર્ય અને ચંદ્રને આથમતા જોઈએ છીએ, બરાબર। સૂર્ય અને ચંદ્રને આપણે આથમતા પણ જોઈએ છીએ, કેવા સરસ મજાના તેજસ્વી દેખાય છે, દેખાય છે ને તેજસ્વી। આપણી પૃથ્વી પણ આવો જ એક ગોળો છે, આપણે જેમ સૂર્ય અને ચંદ્ર, તો એ પણ એક ગ્રહ છે, સૂર્ય ગ્રહ છે, ચંદ્ર એક ગ્રહ છે, તો આવી આપણી જે પૃથ્વી છે એ પણ આપણે એક એના જેવો જ ગ્રહ છે। તેનો આકાર ગોળ છે, તે બંને ધ્રુવથી થોડી ચપટી છે, બરાબર, બંને ધ્રુવથી ચપટી એટલે ઉપર નીચે, બરાબર, ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ એનાથી ચપટી દેખાય છે। એટલે દાખલા તરીકે સાવ ગોળાકાર નથી, આપણે ઈંડું કેવું હોય છે એના આકાર ઈંડાકાર છે। કેટલાક અવકાશયાત્રીઓ ચંદ્ર ઉપર જઈ આવ્યા છે, ઘણા બધા જે અવકાશયાત્રીઓ છે એ ચંદ્ર ઉપર પણ જઈ આવ્યા છે, તેમણે પૃથ્વીના ફોટા પણ લીધા છે, ચંદ્ર ઉપર જઈ અને અહીંયાથી આખા પૃથ્વી જે ગ્રહ છે એના ફોટા પણ લીધેલા છે। ચંદ્ર પરથી પૃથ્વી આકાશમાં મોટા ગોળા જેવી દેખાય છે, ચંદ્ર પરથી જ્યારે ફોટા લેવામાં આવ્યા પૃથ્વીના ત્યારે એક મોટા ગોળા સ્વરૂપે છે એ પૃથ્વી જોવા મળે છે। આપણે એક નાનકડા ગામ કે શહેરમાં રહીએ છીએ, આપણે જે કાંઈ વસવાટ કરતા હોય તો નાનકડું ગામ એટલે કેની સરખામણીએ તમને એમ થાય કે સર અમે તો ગુજરાતના મોરબીમાં રહીએ, મોરબી થોડું નાનું છે મોટું છે, પરંતુ એની વાત નથી, પણ આપણે એ પૃથ્વીના એક નાનકડા ભાગમાં વસવાટ કરીએ છીએ એની વાત છે। આપણે જે ભાગને જોઈ શકીએ છીએ કે પૃથ્વીનો ખૂબ નાનકડો ભાગ હોય છે, બરાબર, આપણે જે જોઈ શકીએ કે આટલો આ વિસ્તાર છે ગુજરાત છે નકશામાં જોઈએ તો એક પૃથ્વીનો નાનકડો સાવ નાનકડો ભાગ કહેવાય, આ કારણે પૃથ્વી ગોળ છે તેવો ખ્યાલ આવી શકતો નથી। હવે અહીંથી આપણે આમ ક્ષિતિજ નાખી ફરતી બાજુ નજર નાખી તો આપણે પૃથ્વી ગોળ છે એવું કાંઈ અહેસાસ થાય નહીં। તમે ક્યારેય તૂટી ગયેલું માટલું જોયું છે, બરાબર, આપણે જે પાણીનું માટલું હોય ઘરે, બરાબર, તૂટી ગયેલું જોયું, તેનો એક નાનકડો ટુકડો હાથમાં લઈને તો આખે આખું માટલું ગોળ હશે તેવો ખ્યાલ આવી શકતો નથી। એ તૂટી ગયેલું માટલું હોય ને એનો કટકો આપણે લઈએ તો એમ થાય કે આ માટલું ગોળ હશે એવો અહેસાસ ન થાય, બરાબર, હા એ ભાગમાંથી તૂટેલું હોય માઇનોર દેખાય કે આ વળેલું છે કદાચ હોય, પણ નાની એવી આવડો કટકો લીધો હોય તમે તો એ હવે તૂટેલું છે ને ગોળ હશે એવી કોઈ કલ્પના થઈ શકે નહીં। આમ પૃથ્વીના નાનકડા ભાગ ઉપરથી રહીને જોવાથી આપણને આખી પૃથ્વી ગોળ હશે તેવું કાંઈ ખ્યાલ આવતો નથી, એવી આપણી પાસે જાણકારી પણ આપણને મળતી નથી। નાનકડા ટુકડો આપણે તપાસીએ તો, બાકી હા આપણે વાત કરી અગાઉ કે ચંદ્ર ઉપર જઈને કેમ પૃથ્વીના ફોટા લીધા ત્યારે ખ્યાલ આવી પૃથ્વી ગોળ છે, પરંતુ હવે અવકાશ અને ચંદ્ર પરથી લીધેલા ફોટા પરથી આપણે કહી શકીએ કે પૃથ્વી ગોળ હોવા વિશે કંઈ શંકા રહી નથી, એ શંકા ક્યારે નથી રહી કારણ કે આપણે ચંદ્ર ઉપર જઈને એના ફોટોગ્રાફ લીધા એટલે એના ઉપરથી આપણને ખ્યાલ આવ્યો કે પૃથ્વી ગોળ છે। પૃથ્વી આખી એક સંપૂર્ણ જે આપણે રમવા માટેનો બોલ આવે દડો, બરાબર, ક્રિકેટ રમવા માટે, તો એના જેવી સંપૂર્ણ ગોળ નથી પણ એક નારંગી આકારની છે। પૃથ્વી ધ્રુવ પ્રદેશો આગળથી જરાક ચપટી, વિષુવવૃત આગળથી થોડી ફૂલેલી, બરાબર છે, વિષુવવૃત આગળ ફૂલેલી છે, ધ્રુવ પ્રદેશ આગળ ચપટી, ધ્રુવવૃત કરતાં પૃથ્વીનો મધ્ય ભાગ મોટો છે, ઉપરનો ભાગ કરતાં વચ્ચેનો ભાગ છે કેવો છે મોટો। આપણે તો હવે પૃથ્વીનું ઘનફળ અને વજન પણ જાણી શકીએ છીએ, આ ખગોળશાસ્ત્રીઓ છે વૈજ્ઞાનિકો છે એના શોધ સંશોધનને આધારે આપણે પૃથ્વીનું વજન અને એનું જે ઘનફળ છે, બરાબર, એ પણ આપણે જાણી શકીએ છીએ, બરાબર, ચોખવા ન જવાની અંદાજિત છે એ માપ પ્રમાણે એ આપણે સમજી શકીએ ને, બરાબર, અંદાજ લગાવી શકીએ, પરફેક્ટ ન હોય
કે એક કિલો ને 200 ગ્રામ એટલે 200 જ ગ્રામ એટલું પરફેક્ટ માપ આવે નહીં, કારણ કે પૃથ્વીને જોકવા ન જવાય. પૃથ્વીનો અભ્યાસ કરવા માટે પૃથ્વીના ગોળાનો સાધન તરીકે ઉપયોગ કરવામાં આવે. બરાબર, આપણે જો અત્યારે ઓનલાઈન એજ્યુકેશન લઈ રહ્યા છીએ, પણ આપણે જો લાઈવ સ્કૂલની અંદર જો અભ્યાસ કરી રહ્યા હોય તો આ પાઠ જ્યારે હાલતો હોય ત્યારે આપણે આગળના ટેબલ ઉપર એક પૃથ્વીનો ગોળો હોય, બરાબર, એના મદદથી તમને છે એ બધી માહિતી આપવામાં આવે કે પોતાની ધરી ઉપર નમેલી છે, સંપૂર્ણ ગોળ નથી, બરાબર, કેટલા અંશના ખૂણે ફરે છે, આવો બધો અભ્યાસ છે એ નાનકડા ગોળાના મારફતથી આપણે મેળવી શકીએ. તેની ઉપર દુનિયાનો નકશો દોરેલો, બરાબર, આ પૃથ્વીનો ગોળો છે એની ઉપર આખા આખા દુનિયાનો નકશો હોય, તેમાં ભૂમિખંડ હોય એટલે કે જમીન વિસ્તાર, મહાસાગર એટલે દરિયા, તથા મહત્ત્વના ઋતુઓના નામ. મહત્ત્વના ઋતુ એટલે વિષવૃત છે, કર્કવૃત છે, મકરવૃત છે, ઉત્તર ધ્રુવજ છે, દક્ષિણ ધ્રુવજ છે, આ બધા વૃત કહેવાય. પૃથ્વીનો ગોળો એ પૃથ્વીની નાની પ્રતિકૃતિ છે, બરાબર, એને સમજવા માટે પ્રતિકૃતિ. કાંઈ હકીકતમાં કાંઈ પૃથ્વીનો ગોળો આપણે ટેબલ ઉપર રાખી દીધું કે આવડી આપણી પૃથ્વી કાંઈ એવડી નથી, પણ એ તમને સમજવા માટે એક પ્રતિકૃતિ, એક નમૂનો છે, ઉદાહરણ છે. પૃથ્વીના ગોળા પર તમે ઉત્તર ધ્રુવ ને દક્ષિણ ધ્રુવ બતાવી શકશો. પૃથ્વીના ગોળા પરથી પૃથ્વી એક તરફ નમેલી છે તે જાણી શકાય, કે પૃથ્વીના ગોળા દ્વારા આપણે અભ્યાસ કરતા હોય તો પૃથ્વી પોતાની ધરી ઉપર નમેલી છે, બરાબર, એ આપણે એના મદદથી આપણે જાણી શકીએ, સમજી શકીએ, પણ એ જ્યારે લાઈવ હોય ત્યારે આપણને માહિતી મળે. હવે જે હમણાં આપણે નેક્સ્ટ વાત કરેલી હતી વિદ્યાર્થી મિત્રો, એની વાત કરવાની છે. તો આપણે વાત કરી હતી આપણે વાત કરતા હતા કે પૃથ્વીનો જે ગોળો છે, બરાબર, એ ઉપરના ભાગની પૃથ્વી જે છે એ આ ઉત્તર ધ્રુવાય, બરાબર, આ દક્ષિણ ધ્રુવાય, અને આ વચ્ચે જે છે વચ્ચેનો ભાગ અહીંયા વિષવૃત આવે, બરાબર, આ વિષવૃત છે, વિષર્વૃત. તો આપણે વાત કરી ઉત્તર ધ્રુવ બાજુ છે એ ચપટી છે, આ ઉત્તર ધ્રુવ છે, આ નીચે દક્ષિણ ધ્રુવ છે, તો દક્ષિણ ધ્રુવ બાજુ પણ ચપટી છે, વચ્ચે વિષવૃતનો ભાગ છે ત્યાં એની પહોળાઈ વધુ છે, એટલે આ વચ્ચેનો ભાગ, બરાબર, આ રીતે આપણે સમજીએ. પછી જે પૃથ્વીના ગોળાનો આપણે અભ્યાસ કરતા હોય તો અહીંયા આખે આખા દુનિયાના નકશા બધા દોરેલા હોય, જેમાં છે એશિયા ખંડ હોય, એમાં આપણું ભારત હોય, બરાબર, એવી રીતે. તો આવી જે ગોળાની મદદથી આપણે બધી માહિતી મેળવી શકીએ. તો આ ઉત્તર ધ્રુવ છે ઉપરનો ભાગ, નીચેનો ભાગ છે દક્ષિણ ધ્રુવ છે, વચ્ચે છે એ વિષવૃત છે, બરાબર, ઉત્તરમાં છે એ ચપટી છે, નીચે દક્ષિણમાં પણ ચપટી છે, વચ્ચે એની પહોળાઈ વિષવૃત આગળ વધુ છે, આવી માહિતી આપણને મેળવી શકીએ. હવે આ બાજુમાં જે આ ચિત્ર આપણે આપેલું છે પૃથ્વીનો ગોળો, બરાબર, આ છે ઉપગ્રહની મદદથી લીધેલું છે. ઉપગ્રહની મદદથી આપણે જે અવકાશી ઉપગ્રહ છોડેલા છે વૈજ્ઞાનિકો દ્વારા, બરાબર, આપણા ભારત દેશની અંદર છે આપણી ઈસરો છે, બરાબર, ભારત દેશની જે સ્પેસ એજન્સી છે ઈસરો, બરાબર, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન એનું નામ છે, એ આ અવકાશની અંદર જે ગ્રહો મોકલે છે, બરાબર, કૃત્રિમ ઉપગ્રહ કહેવાય, એની મદદથી આપણે દુનિયાની બધી માહિતી મેળવી શકીએ, બરાબર. તો એની મદદથી આ જે છે, બરાબર, એ ફોટા લીધેલા હોય એ આ ફોટો આપણને અહીંયા જોવા મળે છે. જો આ પૃથ્વીનો ગોળો પણ આપણે નીચે બતાવી દીધો છે, બરાબર, આવો હોય છે પોતાની ધરી ઉપર નમેલો, આ એક બતાવ્યું છે, હકીકતમાં કાંઈ અહીંયા લોખંડની ધરી છે કે એને ધરી ઉપર નમેલી છે એવું નથી, એ કાલ્પનિક ધરી છે, આપણે કલ્પના કરવાની. આ તો તમને સમજવા માટે થઈ, અને એમાં ધરી ફિટ કરેલી હોય, એટલા અંશના ખૂણે નમેલી હોય એ આપણે સમજવા માટે. હવે અહીંયા આપણે સમજી શકીએ, જો આ ઉત્તર ધ્રુવ છે, આ નીચે દક્ષિણ ધ્રુવ, આ વચ્ચેનો જે આ વૃત છે એ વિષવૃત આવે, બરાબર, આ વિષર્વૃત છે, પછી અહીંયાથી આપણે 23.5 ઉત્તરમાં જઈએ એટલે અહીંયા કર્કવૃત આવે, બરાબર, પછી નીચે 23.5 આવી એટલે મકરવૃત આવે, બરાબર, આ બધી વસ્તુની માહિતી આપણે આની મદદથી સમજી શકીએ. હવે ધ્રુવનો તારો, કે આકાશમાં એક તારો એવો છે કે જે હંમેશા આકાશમાં એક જ દિશામાં એક જ સ્થળે દેખાય છે, ઉત્તર દિશામાં જ દેખાય. તમે ધ્રુવનો તારો રાતે, બરાબર, અગાશી ઉપર બેઠા હોય, બરાબર, અને તમે નજર નાખો ઉત્તર દિશાની અંદર, અને સૌથી જે ચમકતો તારો હોય, બરાબર, એ ધ્રુવનો તારો, અને ધ્રુવનો તારો મળી જાય પછી ઘણા બધા તારા જૂથ તમે એની મદદથી શોધી શકો. તો પછી એ તારા શોધવો ઓળખવો કઈ રીતે, બરાબર, એ તારાને આપણે શોધવો હોય ને ઓળખવો હોય તો કઈ રીતે? આ ધ્રુવના તારાને સપ્તર્ષિના ઝુમખાની મદદથી સરળતાથી આપણે શોધી શકીએ, બરાબર, સપ્તર્ષિ તારા જૂથ, બરાબર,
એની મદદથી આપણે શોધી શકીએ. જો સપ્તર્ષિ તારાજૂથ આવી રીતે હોય, પછી એક બાજુ આમ પૂંછડી આવી રીતે છે, સાત તારાઓનું જૂથ, બરાબર, આ સપ્તર્ષિ તારાજૂથ, એની મદદથી આપણે ધ્રુવનો તારો સરળતાથી શોધી શકીએ. સપ્તર્ષિના આગળના બે તારાને જોડતી કાલ્પનિક રેખાની દિશામાં આગળ વધતા એક તેજસ્વી તારાઓ તમને દેખાશે. બરાબર, જે આ તારાની આપણે વાત કરી હતી, બરાબર, આ જે કીધા હતા સપ્તર્ષિ, ત્યાંથી તમે આમ જરાક આગળ જુઓ એટલે તેજસ્વી તારો દેખાશે, ચળકાટ મારતો, બરાબર. તેજસ્વી તારો એટલે ધ્રુવ, બસ એ જ ધ્રુવનો તારો છે. દરિયાઈ સફર કરનાર કે રણમાં મુસાફરી કરનાર લોકો ધ્રુવના તારાઓ સહેલાઈથી શોધી કાઢે. બસ દરિયાની અંદર મુસાફરી કરતા હોય, માછીમાર લોકો હોય, નેવીવાળા હોય, બરાબર, અથવા રણ પ્રદેશના આજુબાજુના વસવાટ કરતા લોકો હોય, કારણ કે ધ્રુવના તારાની મદદથી નથી દિશા શોધે, કારણ કે રણમાં તો પ્રતિ બાજુ છે આંધી દેખાતી હોય, એટલે ક્યાંય બધી બાજુ રણ રહેતી રહેતી દેખાતી હોય, તો તમારે કઈ દિશામાં જવું, ક્યાં આવ્યું કાંઈ ખબર પડે નહીં. પણ એ અવકાશમાં જોવે ને ધ્રુવનો તારો શોધે, એની મદદથી દિશા જાણે કે આ ઉત્તર દિશા, અને એ બાજુ જે પછી એક બાજુ ઉત્તર મળી જાય, દક્ષિણ મળી જાય, પૂર્વ મળી જાય, પશ્ચિમ મળી જાય, પછી એને જે દિશામાં જવું હોય એ દિશામાં એ જઈ શકે. આ રીતે દરિયાની અંદર મુસાફરી કરતા હોય, બરાબર, માછીમાર લોકો હોય, આપણા નેવીવાળા હોય, તો એની મદદથી દિશા જાણી શકે. પછી તો હવે વકાયંત્ર આવી ગયું, તો વકાયંત્રની મદદથી પણ આપણે દિશા જાણી શકીએ. પણ પહેલાંના સમયમાં છે, વકાયંત્રો નહોતા ત્યારે છે, આ ધ્રુવના તારાની મદદથી દિશા જાણવામાં આવતી હતી. એ તારો દિશામાં દેખાય તે દિશા એટલે ઉત્તર દિશા. આ તારો પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં જ દેખાય છે. પૃથ્વીનો ઉત્તર ગોળાર્ધ આપણે જે વાત કરી હમણાં, બરાબર, કે વચ્ચે છે એ વિષવવૃત આવે, વિષવવૃત, બરાબર, વિષવવૃત જે છે એનાથી આ વિષવવૃત કહ્યું, આ ઉપરનો ભાગ ઉત્તર ધ્રુવ જ કહેવાય, નીચેનો ભાગ છે એ દક્ષિણ ધ્રુવ જ કહેવાય. તો હંમેશા વિષવવૃત્તિ ઉત્તરના ભાગમાં, બરાબર ને, એવા ઉત્તર ગોળાર્ધ કહેવાય. શું કહેવાય? અડધો ભાગ છે એ ઉત્તર ગોળાર્ધ, અને નીચેનો છે એ દક્ષિણ ગોળાર્ધ. તો ધ્રુવનો તારો હંમેશા ક્યાં દેખાય? તો કે ઉત્તર ગોળાર્ધમાં જ દેખાય છે, કારણ કે ઉત્તર દિશા બાજુ આવ્યું. એટલે તેની સ્થિરતા અને પૃથ્વીના લગભગ ગોળ આકારને લીધે દક્ષિણ ગોળાર્ધમાંથી જોઈ શકાતો નથી. બરાબર, એની દિશા જે જગ્યાએ છે એટલે દક્ષિણ ગોળાર્ધ બાજુથી આપણે જોઈએ, નીચેના ભાગથી કદાચ આપણે શોધ સંશોધન કરીએ, બરાબર, ધ્રુવના તારાનું તો એ આપણે જોવા મળે નહીં, કારણ કે વિષવવૃત્તિ ઉપરના ભાગમાં છે, એટલે એની સ્થિતિ એવી છે, એટલે આપણે ઉત્તર ગોળાર્ધમાંથી ને જેને સરળતાથી આપણે જોઈ શકીએ. તો હવે વિદ્યાર્થી મિત્રો, અક્ષાંશ અને રેખાંશની વાત કરવાની છે, જેની વાત આપણે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ લેક્ચરની અંદર કરશું. આભાર વિદ્યાર્થી મિત્રો.